નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી દક્ષિણા મુક્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગણિત વિષયના એલ ત્યાંથી જો તેના વિશે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે પુસ્તક હોય તો આપણે જોવાનું છે, નંબર 85 તમે આપણે જોઈશું, તેમાંથી આપણે અભ્યાસ કરીશું. દરેક વિદ્યાર્થી મિત્રો વિડીયો જોઈને લેશે હોમવર્ક મોકલે, એક વાર વિડીયો જોઈ સમજાય નહીં તો ફરી વાર બીજી વાર પણ જો. એક તમને ત્યાંથી જોવું તેના વિશે આજે આપણે આ વિડીયોમાં જોઈશું. ક્યાંથી જોવો એટલે ક્યાંથી ગમી વસ્તુ આપણે જોઈ તે ક્યાંથી જો એની આપણે શરૂઆત કરવાની છે. દસ્તરમાં જોશ આ બાજુથી જોશ તો મને આવું દેખાશે, અને ઉપરથી આમ જો ઉપરથી જો તો મને આમ કેવું લાગશે, ચોરસ આવું લાગશે. ઉપરથી આમ દસ્તર હું જો કેવું લાગશે, આવું દેખાશે. ના સામેથી બાજુથી જો તો સાઈડ બાજુની દેખાશે. કોઈ ટેબલ આપણે ટેબલ ઉપરથી જોઈ તો કેવું લાગે આપણને, ખરાબ ચોરસ જ લાગે આપણે, ને બાજુથી જોઈ તો આપણે ચોરસ લાગે નીચેના પાયાની અંદર દેખે. અમારા શિક્ષકે અમને મોટા કારણો ચિત્ર દોરવાનું કહ્યું. અમે સૌએ જુદી જુદી રીતે મોટા કારણો ચિત્ર બનાવ્યું. બીજા દિવસે જ્યારે અમે અમારા ચિત્રો એકબીજાને બતાવ્યા ત્યારે અમે ખૂબ જ ઉત્તેજિત હતા, પરંતુ તે સમયે અશ્વરે હસવાનું શરૂ કર્યું. એ ધીરે જે ગણેલો મોટા કારણો ચિત્ર તરફ જોતો હતો. અશ્વરે કહ્યું કે તે એક મોટા ખોખામાંથી નીકળેલા હતા, નાના ખોખા જેવી લાગે છે. પછી અશ્વરે પોતાનું ચિત્ર ધીરજને બતાવ્યું. તેમણે બંને એક જ મોટર કારણો ચિત્ર દોર્યું હતું, પરંતુ ચિત્રો જુદા રાખતા હતા. ધીરજીએ કહ્યું કે તેને મોટર કારની આકાશી પર જોઈ હતી, તેમણે તેનું આ મોટું ચિત્ર સાચું છે તે વિચાર્યું. ધીરજ આપણો 9.54 છે, જો આ ચોંકી માં છે. ધીરજનું ચિત્ર મોટર કારમાં આવશે અશુભ. ચોપડીમાં ચિત્ર આપેલા છે, આ ધીરજનું ચિત્ર છે ના અશોકનું. ધીરજે ઇન્ચાથી જોયેલું કહીએ, ધીરજે તે અગાઈશી પર તે ચિત્ર મોટરકારનું જોયું તો કેવું લાગે, એને આવી ઉપર આવું દેખ્યું. અશોકે સામેથી જોયું. તમે વસ્તુ જુદી જુદી બાજુથી જોયું છે, જુદી જુદી બાજુથી જોતા તે અક્ષરથી દેખાશે કે જુદી જુદી દેખાય. આ ધીરજે ઉપરથી અગાઈશી પર જોયું છે મોટર કારનું ચિત્ર, તેને કેવું દેખાણું આવું દેખાણું, એને મોટર અસોળીને બાજુથી આમ જોયું છે તે દેખાણું આવી મોટર કાર દેખાણ. અહીં કરેલા ચિત્ર તરફ જો બાજુમાં જોતા તે પર કેવું દેખાશે, ઉપરથી જોતા દેખાશે તેવું ચિત્ર કયું છે,
ટેબલે ઉપર થી જોતા કેવું લાગે ચોરસ લાગે એટલે બાજુ થી જો આપણે ચોરસ લાગે તો બાજુ થી જોતા આપણે પાયા ને કાઢી નીચે કેટલા ચિત્રો દોરેલા છે આ વસ્તુઓ ઉપર થી જોવામાં આવે તો કેવી દેખાશે તેની કલ્પના કરો ઉપર આપણે આપ્યું છે ઉપર આપણે આવેલું છે આ બાજુથી જોતા આપણે ઉપરથી જોતા કેવું લાગે અને આવું દેખાય આ બાજુથી જોતા કેવું દેખાય કે ઉપરનું ઢાંકણ દેખાય નહીં આ બાજુથી જોતા ઉપર સરસ રીતે દેખાય એ રીતે ચપ્પલ આવેલા છે બાજુથી આપણે સીડી જોઈ તો કેવી દેખાય છે આવા પણ આ રીતે દેખાય છે અને સામેથી જોઈ તો આપણને આ રીતે દેખાય છે એ રીતે ટેબલ આપણે કીધું છું ને ટેબલ ઉપરથી કેવું લાગે
ચોરસ લાગે, લંબચોરસ જેવું લાગે. અને બાજુથી આમ જોઈ આમ સામે આમ બાજુથી આપણે જોઈએ તો કેવું લાગે, નાચા પાયા દેખાય. એ રીતે ખુરશી આ પેન્સિલ લાગે, પેન્સિલ પેન્સિલ જોઈ છે, ઉપરથી જોઈ છે. આ સીધી સામેની જોઈ કેટલી વસ્તુઓના મોટા છે તો દોરો અને તમારા સંજોગોને તે વસ્તુ કઈ છે તેનું અનુમાન કરવાનું. તો આપણે દોરવાની છે એ કેટલી એ રીતે બીજી આપણે જોઈશું. આ ટેબલ, ટેબલ ઉપરથી કેવું દેખાય છે? આમ ગોળો આપણને દેખાય છે, ઉપરથી ગોળ દેખાય છે. ટપકાઈની મદદથી આપણે બોલે બધા ચોપડીમાં જો આવેલી છે તેથી હવે આપી છે આપણે એવી બીજી બનાવવાની છે. બીજા સરસ રીતે બનાવી શકીએ. બીજી બનાવી શકીએ
બરાબર એટલે તમે તમારો પણ આ ટપકાને મતથી ટપકા પહેલા કરવા શું કરવાના ટપકા ટપકાનો ઉપયોગ કરીને શું બનાવવા સરસ મજાની ડિઝાઇન બનાવી કે શું કામ કરવાનો રંગ પૂરવાનો જે તમે હોમવર્ક માં લેસન માં આવી કોઈ બી ડિઝાઇન દોરો એ બીને કે આ કે ટપકા વાળી કે બી ડિઝાઇન આપણે ટપકાનો ઉપયોગ કરવાનો ટપકા કરવાનો પછી ડિઝાઇન આવી બનાવીને પછી અંદર રંગ સરસ રીતે પૂરવાનો હોમવર્ક માં લેશન આપ્યું વિદ્યાર્થી મિત્રો તમારે ડિઝાઇન બનાવવાની રહેશે. Thank you.